સુરતની ખડોદરા પોલીસે નોકર તરીકે ઘરમાં રહી ચોરી કરતા એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસે બિહારથી આરોપીઓની ધરપકડ કરી છે. ફેરિયાઓનો વેશ ધારણ કરી પોલીસે રેકી કરી આરોપીઓનું પગેરું મેળવ્યું હતું. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે, જે અંતર્ગત ખટોદરા અને વેસુ વિસ્તારમાં નોકર તરીકે કામ કરી ચોરી કરી નાસ્તા ફરતા આરોપીઓનું લોકેશન પોલીસના હાથે લાગ્યું હતું, જે અંતર્ગત પોલીસે બાતમીના આધારે બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાંવ શિવકુમારી પહાડી ખાતેથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને પકડવા માટે ફેરિયાઓનો વેશ ધારણ કરી બે દિવસ આરોપીઓના ઘર પાસે રેકી કરી હતી, ત્યારબાદ તેમની ધરપકડ કરી હતી. પોલીસે એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી છે. પકડાયેલ બંને આરોપીઓ પતિ પત્ની છે. નોકર ચોરીની ઘટનામાં તેની માતા પણ સામેલ છે. પોલીસે સુનિલ રામજી શાહુ અને પૂજાબેન સુનિલ રામજી શાહુની ધરપકડ કરી છે. આ ચોર દંપતી પકડાઈ જતા ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલ નોકર ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ ગુનામાં પોલીસે સુંદરી દેવી રામજી શાહુને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે બંનેની ધરપકડ કરી અન્ય કોઈ ગુનાઓમાં આરોપીઓ સંડવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ ચાલી રહી છે. જે ડ્રાઈવના ભાગરૂપે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગત ફેબ્રુઆરીમાં એક નોકર ચોરી થઈ અને તે જ રીતે વેસુ પોલીસ સ્ટેશનની જાન્યુઆરીમાં એક નોકર ચોરી દાખલ થઈ, જે લોકોને શંકાના આધારે ખટોદરા પોલીસ સ્ટેશનને બાતમી મળતા બિહારના ભાગલપુર જિલ્લામાં શિવપહાડી ટેકરામાં આરોપીઓ છે તે હકીકત મળતા ખટોદરા પોલીસે ત્યાં જઈને તેમના લોકેશન ટ્રેસ કરેલા અને આરોપીઓ પહાડી વિસ્તારમાં રહેતા હોય તેમને પકડવા ખૂબ સરળતા ન હોય 3 દિવસ વેશ બદલી કરી ખટોદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ રેકી કરેલ અને રેકી કર્યા બાદ આરોપીઓને બહારના જે પણ એક્ઝિટ પોઈન્ટ હતા તે કવર કરી અને તેમના ઘરમાંથી આરોપીઓને પકડવામાં આવેલા, જેમાં બે આરોપી પકડાયેલા છે અને એક આરોપી ભાગી ગયેલ છે. પકડાયેલા આરોપીમાં છે સુનિલ રામજી અને પૂજાબેન તથા તેમના પૂજાબેનના સાસુ એટલે કે સુંદરીબેનને પકડવાના બાકી છે. સમગ્ર ઘટનાની વિગત એવી હતી કે આ લોકો કોઈપણ વિસ્તારમાં શહેરના પોસ્ટ વિસ્તારમાં જઈ અને નોકર તરીકે કામ કરતા અને થોડોક સમય નોકર તરીકે કામ કર્યા બાદ ઘરમાંથી જે પણ રીતે તક મળે તે મુજબ હાથફેરો કરી લેતા હતા, જેમાં વેસુમાં 9-1 લાખની ચોરી છે અને ખટોદરામાં 5 લાખની ચોરી છે. જે બંને ચોરી તેઓ કરેલાનું કબૂલે અને ત્યારબાદ ખટોદરા પોલીસ તેમને વિધિવત રીતે લાવી અને ધરપકડ કરેલ છે અને પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.